सीताराम बधाई दायरा ने केम छो बधाई। तो मैं विडियो बनाव्यो तो एग्रीकल्चर वीजा विषय में घना बधा कॉमेंट आया था, घना बधा सवाल आया था कि कॉन्टेक्ट कोनो करवो, कोण बोलावे अने कोण करे, बजेट केटलू है, केटलो खर्चो आवे अने क्या एरिया में नाखे, वीजा बोर्डर पाहे नाखे, गाजा बोर्डर पाहे नाखे, तो ई बधाई नो एक सवाल हतो। तो आ विडियो एना माटे है कि आमां तमने लगभग बधाई सवाल ना जवाब मळी जाहे, क्लेरिफिकेशन मळी जाहे। तो आ विडियो में जे भाई है एना रीज हुं तमने वात करावा, तो ई भाई तमने बधी माहिती आपे अने ई भाई पाहेथी ज आपणे सांभळीए वधारे डिटेल। हेलो, આ છે ને એમાં બે પેકેજ છે બરોબર, એક પેકેજ છે એ બોર્ડર ઉપર જાય, બોર્ડર નું પેકેજ છે કે જ્યાં આપણા વોર ને ચાલુ હોય ને યુદ્ધ એના માટે છે, એક પેકેજ છે આપણા તેલેવી એરિયા છે, રિસોન લેજિયન છે, હાવ ક્વાઇટ એરિયા છે બરોબર બધે, તો એના માટે થઈને આ બધું ઇન્ફોર્મેશન આમાં નાખવું તો તમને બધાને ખબર પડે એમ। અને એક એક છે એ પેકેજ છે એમાં 3.5 લાખ રૂપિયો છે, અને એક બીજું પેકેજ છે એમાં 5 લાખ રૂપિયો છે બરોબર, તો એમાં ઇન્ક્લુડિંગ ટિકિટ છે બધાની બરોબર। અને આવવા માટે થઈ અને એમાં તમારે પીસીસી રેડી હોય અને પાસપોર્ટ બે રેડી હોય અને 25 થી 39 વર્ષની એજ હોય, તો એવા લોકો કોન્ટેક કરજો કે જેથી કરીને અમારા બધાને અઘરું ન પડે જવાબ દેવામાં બધું આ રીતના। તો એટલા મેં તમને એજ કીધી, લિમિટ છે બરોબર, એજ 25 થી લઈ અને 39 વર્ષ સુધીની લિમિટ છે। અને બીજું તમારે જે રેડી હોય એ બધા અમને કોન્ટેક કરો, તો અમે એ બધા માટે થઈને જે જે ઇન્ફોર્મેશન જો હોય અમારા અમારા કોન્ટેક પણ મૂકી દઉં, તો એમાં તમે અમને કરો આ રીતના કોન્ટેક। બાકી 25 વર્ષની નીચે હોય તો એ લોકો કોન્ટેક ન કરતા, તો અમારે ફોટો જવાબ દેવાના નામ તે, અને 39ની ઉપર હોય તો એ પણ લોકો કોન્ટેક કરતા નહીં। બાકી આ જુદી પીસીસી પાસપોર્ટ અને 25 થી લઈ અને 39 સુધીના જે રેડી હોય તો એ કોન્ટેક કરો, તો અમે બધું કરી દઉં બરોબર। અને મેડિકલ નો ખર્ચો આમાં ઇન્ક્લુડ નથી બરોબર, પણ મેડિકલ નો ખર્ચો આપણે ટૂંકમાં પોરબંદરમાં જ મેડિકલ કરાવી દઉં બરોબર, અને મેડિકલ નો એટલી ફી લાંબી નથી, મુંબઈ બુંબઈ નો ધક્કો છે નહીં, અને 5000 રૂપિયા મેડિકલ નો લે બરોબર, આ એ તમારી ઉપર। અને બધી રીતના તમે આ બધું ઇન્ફોર્મેશન બધી આપું, અને બીજી હવે વધારે તમારે કોઈ વિગત જાણવી હોય, અને આવવાનો ટાઈમ પીરિયડ રહે આ બધું રેડી હોય ને તો 2 વીકની અંદર તમારું કામ થઈ જાય બધાને બરોબર, તો આ રીતના બધા અમને કોન્ટેક્ટ કરજો। ઓકે, તો અમારો એક સવાલ છે કે 3.5 લાખ વાળું તમારું બજેટ છે એમાં ક્યાં ક્યાં ગામડા આવે, અને એમાં આવે બરસેવા, પછી સદરોત, અસ્કોલોન, હસદોદ, એ આ બધા જ્યાં યુદ્ધ હાલે કઈ મિસાઇલ પડે ને જ્યાં અજાણ્યા એરિયા આવ્યા છે બધા, એમાં ત્યાં જવાનું છે। હા, તો એનું 3.5 લાખ રૂપિયા બજેટ છે, અને જે 5 લાખ રૂપિયા બજેટ છે ઈ સિટીમાં છે, આપણે માનો કે રિસોન લેજિયોન, ખોલોન, તેલેવ્યુ, એ બધા સિટીઓ છે ને મેન, જે આ 1 નંબરના એરિયા કહેવાય છે કેરગીવર માટેના બરોબર, ઈ એરિયામાં આવવાનું થાય। અને ત્યાં છે ને તમને ઈ લોકો એમ કીધું કે જ્યાં સુધી ઓવર ટાઈમ પણ એ લોકો તમને આપી શકશે એ રીતના કીધું। ઓકે, અને એક બીજો સવાલ આવ્યો હતો કે 5 વર્ષની વિઝા પીરિયડમાં લોકો આવે તો એ વેકેશનમાં જઈ શકે, રીએન્ટ્રીમાં જઈ શકે? એમાં એવું છે કે જો જે આપણે જે ખેતીવાડી વાળો જે માલિક હોય એ લોકો તમને પરમિશન આપે ને જવાની, તો તમે જઈ શકો ને પાછા આવી શકો। અને એક એક સવાલ હતો કે અકોમોડેશન અને ટ્રાન્સપોર્ટેશન એ લોકો ઉપર છે, તો જમવાનું છે એ જે માણસ એની માથે રહે, ટોટલી સુવિધા બરાબર। તો લગભગ તો તમને સવાલ ના જવાબ આમાં મળી ગયો હોય, હું આમાં કોન્ટેક નંબર એડ કરી દે, તો તમે કોન્ટેક કરો જેના પીસીસી અને પાસપોર્ટ તૈયાર હોય એ કોન્ટેક કરો, અને એવા ભાઈએ જેમ કીધું આમ 1.5 મહિના માટે પણ હે, તો 1.5 મહિના પછી હાલતું હોય કે નહીં હાલતું હોય એ ભગવાન જેવડો ઓલો હોય, તો આ બજેટ અને એરિયાનું ક્લિયરિફિકેશન કરી દીધું, તો તમને ઠીક લાગે તો તમે જરૂરથી કોન્ટેક કરો। આ વિડીયો સ્પોન્સર નહીં, આ વિડીયો મેં કોઈનું પ્રમોશન નથી કર્યું, આ વિડીયો ખાલી સમસ્યા માટે હું ઉતાર્યો, તો કોઈએ ખોટું માથે ન ઉઠેલે હું કે આની એડવર્ટાઈઝ કરી અને મારી એડવર્ટાઈઝ ન કરી, તમે મેં કોઈના માણસ કે કોઈના કેન્ડિડેટ આના પાસેથી લઈને આને આપવા માટે કંઈ કર્યું નથી, આમાંથી આ ભાઈ મને કંઈ આપી દેવાનું નથી, તો આ ફ્રી ઓફ સમસ્યા હોય તો કોઈ ખોટું લગાડવું નહીં, અને તમારે કંઈ પણ સવાલ હોય તો જ્યાં નંબર આપેલા હોય ને એના ઉપર હવે ક્વેરી કરજો। આ બધાનો તમારો કોમેન્ટ હતો એના મેં જવાબ આપ્યો, અને માણસ જે આ માહિતી પૂગી એટલા માટે જ આ વિડીયો બનાવ્યો કે તમે કોન્ટેક્ટ નંબર આપ્યો મેં, તો આઈ હોપ કે તમને એને બધું સમજાઈ ગયું હોય। થેન્ક યુ ફોર વોચિંગ, સીતારામ।